પાટણ જિલ્લાના સાંતલપુર 24 ચોરાળ વિસ્તારમાં પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું. સાંતલપુર 24 ચોરાળ વિસ્તારમાં જય ખોડિયાર રામા મંડળ અગીચાણા મંદિરના લાભાર્થી રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. રામા મંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવ પીરના જીવનચરિત્ર આધારિત રામા મંડળ રજૂ કરવામાં આવ્યું હતું. સાંતલપુર પોલીસ ચોરાળ વિસ્તારમાં રામા મંડળ નિહાળવા સૌધર્મપ્રેમી જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંતલપુરથી ભગીરથસિંહ જાડેજાનો રિપોર્ટ. તમે કેટલા ટાઈમથી આ કરી રહ્યા છો? અમે કોને કે 2 વર્ષથી અમારે આ કાર્યને 2 વર્ષથી અમે કરીએ છીએ. અમારું આ 23મું મંડળ છે, રામા મંડળ મારું 23મું છે. અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે આપણા ઇતિહાસને જે છુપાવી દેવામાં આવ્યો છે, ઇતિહાસને આપણે અહીંયા જાહેર કરવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. સાંતલપુરમાં તમે કેટલા પ્રોગ્રામ કર્યા? અમે સાંતલપુરની તો અમારો આ બીજો પ્રોગ્રામ છે, પણ આજુબાજુ ગામડાની અંદર ચોરાળની અંદર અમે ઘણા પ્રોગ્રામ કર્યા. ચોરાળમાં કયા કયા ગામમાં તમે? ઘણા બધા ગામની અંદર કર્યા. કોણ બરારા કર્યા, બાવેડા કર્યા, બગુતરા કર્યા, દાત્રણા કર્યા, ગણાબડી કર્યો, તમામ મઢુતરાની અંદર કર્યો. આપણા આજુબાજુના જે ચોરાળના વિસ્તાર છે એની અંદર ઘણા બધા ગામની અંદર પ્રોગ્રામ કર્યા. એમાં આ તમારી જે આખી મંડળી છે, કેટલા જણ મંડળી છે તમારી? અમારે 40 જણાનું અમારું ગ્રુપ છે. બરાબર. અને સ્વ ખર્ચે બધા અંદર સેવા આપે છે. આની એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. બધા પૈસા અમારા રામાપીના મંદિર બનાવવા માટે એક કાર્ય અંદર બધા તમામે તમામ રૂપિયો વાપરવામાં આવે છે. લોકો તો એવું કહે છે કે મંદિરમાંથી ફાળામાંથી લેખી ફાળા ઘણા થાય છે. એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. અમે જ્યાં પણ રમીએ ત્યાં 3 દિવસની અંદર 3જા દિવસે તમામે તમામ હિસાબ દઈ દેવામાં આવે છે. અને તમામે તમામ રૂપિયો અહીંયા અમારે 5 જણાની કમિટી છે, એ કમિટી દ્વારા બેંકની અંદર જમા કરવામાં આવે છે. એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.